બક્ષી બાબુ તરીકે લોકપ્રિય લેખક શ્રી ચંદ્રકાંત બક્ષી એ ગુજરાતી સાહિત્યમાં એક અજોડ નામ છે. તેમની ખુમારી, સંઘર્ષ અને પ્રેમ વિષયક સાહિત્ય કૃતિઓ બેનમૂન છે. તેઓ શ્રી વેપારી, અધ્યાપક, પત્રકાર અને છેલ્લે મહારાષ્ટ્ર સરકારમાં શેરીફ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી છે. તેઓ શ્રી 150થી વધુ પુસ્તકો ગુજરાતી સાહિત્યને આપ્યા છે, જેમાં ઐતિહાસિક પુસ્તકો, નવલકથાઓ, ટૂંકી વાર્તા સંગ્રહો, રાજકારણ સંબંધી પુસ્તકો, પ્રવાસ વર્ણન, નાટક જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. તેમના 15 જેટલા પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં પણ અનુવાદિત થયેલ છે. તેમના સર્જનમાં ઉર્દુ શબ્દોની છાંટ હંમેશા જોવા મળે છે. હિંમતભર્યું અને દિલદાર જીવન જીવી જવા બદલ ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય રસિકોમાં તેઓ અમર રહ્યા છે. નમસ્કાર મેમ, પ્રતિલિપિ પર આપનું સ્વાગત છે. આજે આપણે બક્ષીબાબુ, ધ ગ્રેટ બક્ષીબાબુ વિશે થોડીક તમારા સાથે વાતચીત કરીશું. તમારા અનુભવો અને સૌથી વધારે તમે જ એમને જીલ્યા છે એવું કહી શકાય, એટલે તમારી પાસેથી આપણે એમનું આખું જે સર્જનકાળ હતો, જે જીવનકાળ હતો એના વિશે થોડુંક જાણીશું અને અનુભવીશું. તો મેમ, સૌથી પહેલાં હું તમને પૂછવા માગીશ કે ડેડી હતા ત્યારનું જીવન અને ડેડીના ગયા પછીનું જીવન, તો એમાં શું કેટલી હદે ફેરફાર આવ્યો છે અને શું કઈ રીતે અનુભવો છો તમે એમ? ડેડી હતા ત્યારનું જીવન તો ઓફકોર્સ સારું. હું અને ડેડી, અમારું છે ને ફેમિલી બહુ ક્લોઝનેટ હતું, એટલે મમ્મી, ડેડી, હું, એટલે બહુ જ ક્લોઝનેટ. ને મારે, અમારે શું થયું કે મારા મમ્મી પહેલાં ગુજરી ગયા, પછી 1.5 વર્ષમાં ડેડી ગુજરી ગયા. અને અમે એ વખતે મુંબઈથી અમદાવાદ છે એટલે આવેલા, એટલે પછી નવું શહેર, નવું એ આખું વાતાવરણ, અને તમારું કોઈ ફેમિલી ન હોય, અને એના પછી તમારે જે આખી લાઈફ સ્ટાર્ટ કરવી પડે. એ ઘણી વાર એમાં એવું થતું હોય છે કે તમે જેમને સમજતા હો કે તમારા એ છો, કે તમારા વેલવિશર્સ છે, તમારા કદાચ વેલવિશર્સ ના એ હોય, જે તમારા એકદમ જ આમ તમને લાગે કે તમે નતા ઓળખતા એમને, અને એ બે આર ધ વન્સ કે જે તમને સપોર્ટ કરતા હોય છે. અને જે ઇમોશનલ વેક્યુમ આવી જાય છે ને, એ ડીલ કરતાં બહુ જ ડિફિકલ્ટ થાય છે. ઘણી વાર તમને ખબર ના પડે કે કઈ રીતે જીવો, કઈ રીતે તમે નેક્સ્ટ. આમ ઘણી વાર આમ થાય કે સાંજ પડે ને, આમ થાય કે સર હજી નેક્સ્ટ ડે હજી ઉઠવું પડશે, જીવવું પડશે. એ એ હદે આપણને આખું થાય. અને એ જે નાની નાની તમને સ્ટ્રગલ, એ જે ઘણા જે લોકો રિયલી ડેડીના પેલા, અને ધ એક્સટેન્ટ કે ડેડી એઝ હેલ્પર આમ ઘણી રીતે, તમે એમને ફોન કરો તો ફોન ન લે. અમે નો આ બધું જે આખું જે, એટલે મને ઘણી વાર ડેડીનું એ યાદ આવે કે આપણે એક બાપ મરી જાય ને 100 બાપ પેદા થઈ જાય, એટલે આપણે બધા એડવાઇસ આપવા બેસી જાય, બધા એ કરવાને. પછી એક તમે તમારું, યસ, ઇનિશિયલી તો બહુ જ ડિફિકલ્ટ, એટલે ભયંકર ડિફિકલ્ટ હોય છે. અને બે ચીજ મને ડેડીએ શીખવી, મેં બે બંને મમ્મી ડાર્કોસ, મમ્મી ડેડી બંને, અને એના પછી એ ઘણી વાર હું રાતના વિચારતી હતી, એકલા એકલી રહેતી હતી હું. ડેડી ગુજરી ગયા બીજી જગ્યાએ, અમે એક નવો ફ્લેટ લીધેલો ત્યાં 1.25 મહિનામાં, મૂવ થયા ને 1.25 મહિનામાં ગુજરી ગયા, અને પછી અહીંયાથી પાસે જ, અને બહુ જ ફાઇન ફ્લેટ હતો. પછી મેં નક્કી કર્યું કે નહીં, મારી જરૂરિયાત આ નથી કે પેલું મારું, બેસિકલી આઈ એમ નોટ અ પર્સન કે પેલું યુ નો કે પેલી ક્લોઝ ડેમાં રહી શકું, કે મને માણસો દેખાવા જોઈએ, મને આમ યુ નો પેલી દેટ વોર્મથ દેખ એ થવી જોઈએ, કે ખાલી પછી પેલું પ્લસ પ્લસ ઘરમાં. એટલે પછી એ મેં ગાડી કાઢ્યું, આ મારી જગ્યા હતી, હું ત્યાં આવી ગઈ, જે કંઈ જ નહોતું, પાછું આખું સેટઅપ કર્યું. હજી આમ ઘણી વાર એ થઈ જાય છે, કેવી રીતે મેં આ દિવસો કાઢ્યા, કે વિધાઉટ સપોર્ટ સિસ્ટમ, વિધાઉટ નવું શહેર, નવું આખું પણ થઈ ગયું. ગોડ ગ્રેસ, મારો જોબ ત્યાંથી એ કરીને, મારું આટલા વર્ષોનો ટાઈમ્સનો જોબ
એટલે અહીંયા મમ્મી ગુજરી ગયા એટલે ડેડી અહીંયા એમને આવવાનું થતું હતું, કારણ કે દેવરો પાસ કરું. એ વખતે મને થયું કે નહીં, આઈ હેવ મારે મારા ડેડી સાથે રહેવું જોઈએ. એટલે ત્યાં મેં કહ્યું કે મેં કહું મારે હમણાં શિફ્ટ થયું છે, કે નહીં ગમે અમે તો જોઈએ નહીં, અમે કહું કહો શહેર કંઈ આપણને એડજસ્ટ ન થવાનું, મારે શહેરને એડજસ્ટ થવું પડશે. અને મેં કહ્યું એવું કંઈ, એ લોકો મને કીધું નહીં, યુ ડોન્ટ રિઝાઇન 4 મહિના તમે કન્ટિન્યુ કરો. અને પછી એ કન્ટિન્યુ કર્યું ને પછી બસ એ એડોપ્ટેડ ટુ ધ આખું. અને એડોપ્ટ કર્યું, ડિસિશન લીધું કે અહીંયા રહેવું છે એમની સાથે. અને અને બસ એ તો વોટ 6-7 મંથ્સ હી પાસ્ડ અવે, એટલે બેક ટુ સ્ક્વેર વન. ત્યાં નહીં નહીં આખો બધો. પછી સગર પછી એ નક્કી કરવાનું હતું કે પાછું ત્યાં જવું જ કે અહીંયા જે મને આમાં કહીએ ને જે હેલ્પ કરી છે, એક ઓલવેઝ અમારું જે પેલું હતું કે ભાઈ ક્લોઝ નેટ ફેમિલી હતું અમારું, અને ઓલવેઝ ડેડીનું હતું કે ફિનાન્શિયલ પ્લાનિંગ આવડવું જોઈએ તમને, તમને કરાટે જોડો નહીં આવડે તો ચાલશે, પણ કે ગર્લ શુડ નો ફિનાન્શિયલ પ્લાનિંગ, એ કદાચ મને હેલ્પ કરી ગયું. અને બીજું આઈ થિંક લાઈક મેમરી, કે ભાઈ આપણે ગમે તે થાય કે આ ચીજ કરાય જ નહીં, કે આ ચીજ પેલા ટિપિકલી એ હતા કે આ ચીજ કે આ રીતે જ બને કે આપણે બધું એ કરવું પડે, પણ આ રીતે જ જીવાય આપણે. લાઈફમાં મેજર કોમ્પ્રોમાઇઝ આપણે આપણી તાકાતથી જેટલું જીવાય એટલું જીવવાનું, એ રીતે જ આપણે ઘણી વાર આપણે એ વોલે બિલ્ડ કરી દીધી કે ભાઈ યુ નો આઈ વોઝ વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ કોર્પોરેટ પર્સન રહી અહીં બોમ્બેમાં. અહીંયા એક જે આમાં હું એડ કરવા માગું છું કે આપણે ઘણી વાર અમે એ રીતે ઉછર્યા છે કે અમારા ઘરમાં કોઈ એવો ડિફરન્સ નહોતો, છોકરી છોકરા આમ જરાય ડિફરન્સ નહોતો. ઓકે. અને પછી જ્યારે યુ ટુ આ બધું જ્યારે થયું ને તમારી ઇન્ડિપેન્ડન્ટ એક સિંગલ વુમન તરીકે રહેવું પડે છે, એમાં જે તમને બધા આઈ એમ નોટ ટોકિંગ ઓફ ધ નેગેટિવ્સ, પણ જે તમને સ્ટ્રગલ્સ કરવી પડે છે એઝ અ સિંગલ વુમન, કે એ મને ઘણી વાર પછી થાય છે કે આ બધા જે હર્ડ ઇન્સ્ટિંક્ટ ફેમિલીઝ બધા છે, એ લોકો એક દિવસ એકલા જીવી, એકલા કમાઈ, એકલા બધું કરીને, અને પછી જ લેટ ધેમ ટોક ઓફ ફેમિનિઝમ. એ હું એકદમ જ પ્રો છું કે ભાઈ આ યુ નો બધું જ આપણે અમે તો એ રીતે જ ઉછર્યા છીએ, પણ આ ઘણી વાર જે આપણી સોસાયટીમાં જે આપણે છે ને કે ભાઈ આ અચ્છા એમાં એક સોરી એક એડ કરું કે કાળી છોકરી, અમારા ડેડી વોઝ ઓલવેઝ સપોર્ટિવ, એની બધી હિરોઇન્સ વર ડાર્ક, યસ બધી હિરોઇન્સ વર ડાર્ક. એમાં એક ઇન્સ્ટન્સ એવો હતો કે એમની એક રીડર હતી અને એણે એક આગળ લખ્યા કે સર કે મારા કે હું મને છોકરાઓ જોવા આવે ને હું રિજેક્ટ થતી જાઉં છું, મારી બહેનનું થઈ ગયું છે નક્કી, મારું દર વખતે રિજેક્શન આવે છે, અને હવે કે જો થશે ને આવું તો હું સુઈસાઈડ કરી દઈશ, નો એડ્રેસ એન્વલપમાં કંઈ જ નહીં. અને એ વખતે ડેડી મમ્મી એ કે આ શું કે આ કઈ જાતની આપણે સોસાયટી કે લોકો છોકરી ડાર્ક હોય ને આ માટે આટલું બધું કે કઈ રીતે આને એપ્રોચ. મમ્મી ઓલસો વેરી એમ ડિસ્ટર્બ, એ પણ એકદમ આમ બિલીવર ઇન. પછી એણે પહેલી વાર જિંદગીમાં એ એમને એ વ્યક્તિને એડ્રેસ કરીને આર્ટિકલ લખ્યો, રૂપા નામની કાળી છોકરી ચિત્રલેખામાં કે અભિયાનમાં, અને મોસ્ટ ફેમસ. કે બેટા તું જ્યારે એ કરે કે મારી એક દીકરી છે, મારી દીકરી એ નથી કે
કે આ રીતે આ રીતે, પણ તમે એવું કંઈક પણ ફીલ થાય એક વાર અમને ફોન કરજે, આ મારું નંબર છે, તું ક્યાં છે. અને વન ઓફ ધ સ્વિંગિંગ આર્ટિકલ્સ જે કહીએ નાખ્યા બહુ, એના પછી એક વર્ષ પછી અમારા રાજકોટમાં લેક્ચર હતો અને બહુ જ ક્રાઉડ ને ડેડી બધા ઓટોગ્રાફ લેતા હતા. એમની એક હેબિટ હતી કે પોતે ઓલવેઝ પૂછે કે શું નામ. એણે એમ પૂછ્યું કે બેન તમારું શું નામ, એ છોકરી કે સર મારું નામ છે રૂપા નામની કાળી છોકરી. અને કે મારા અમારા હસબન્ડ છે, મારું લગ્ન અને કે એ આર્ટિકલ પછી પછી પહેલાં મારા હસબન્ડે કીધું કે સર આઈ સેલ્યુટ યુ, કે આ એના હસબન્ડે એમ કહ્યું કે મેં તમારો આર્ટિકલ વાંચીને અમને એટલે ખબર જ નથી કે ધીસ ઇઝ અ કનેક્શન, કે મેં આર્ટિકલ વાંચીને મેં નક્કી કરેલું કે મારે કે આ સ્ટિપ્યુલેશનનું કે એ રીતે પરણવું જ નથી. કે કહીએ ને આપણે ફિલ આખો કેટલો કોઇન્સિડન્સ કહેવાય. જી ખૂબ જ હૃદયસ્પર્શી વાત કરી તમે, એકદમ સરસ. અને ખરેખર કોમ્પ્લિમેન્ટ આપવા માટે મારી પાસે શબ્દો નથી જ, એ હું સ્વીકારું છું. તો થોડાક આગળ વધીએ મેમ આ જ વાત ઉપર. તો ડેડી તમને હંમેશા કહેતા કે લે ડેન્જરસલી, તો એને તમે કઈ રીતે સાર્થક કરો છો અત્યારે રોજબરોજના જીવનમાં? જે તમે કીધું કે ખૂબ સંઘર્ષ કરવો પડે છે, સિંગલ વુમનની તમે વાત કરી, તો એ ડેન્જરસ શબ્દને તમે કયા અર્થમાં સાર્થક કરી રહ્યા છો એના વિશે થોડીક વધારે વાત કરો. જો ડેન્જરસ શબ્દ સાથે એક બીજો જે મને ડેડી હંમેશા જી વાત કરતા હતા, હું ડેડી મમ્મી અમારે વખો પેલું કહે ને પાટી લીધું કે ડેડી ઓલવેઝ બિલીવ ના કે એ ઓલસો હી લીવ વેરી ડેન્જરસલી. એટલે દર વખતે કે યાર ડોન્ટ પોસ્ટપોન એવરીથિંગ, બટ ડોન્ટ પોસ્ટપોન હેપીનેસ. એ કે નાની નાની ક્ષણો તમને જે સુખ આપતી હોય છે કે જે હેપીનેસ આપતી હોય છે, એક એક લીવ લાઈવ ડેન્જરસલી એન્ડ ડોન્ટ પોસ્ટપોન હેપીનેસ. એટલે એ રીતે હું એ જીવી છું કે મેં રિસ્ક જિંદગીમાં મૂવિંગ ફ્રોમ બોમ્બે ટુ અમદાવાદ, યસ ઇટ વોઝ અ મેજર મેજર રિસ્ક કે તમારે કઈ રીતે તમે અહીંયા સેટલ થશો. બધા જ મને કહે કે ના તું નહીં થઈ શકે તું આ થઈ જાય, જોઈએ હવે આપણે કઈ રીતે. એટલે એવા ડિસિઝન ઘણી વાર એ આપણે ખતાઈ ખાધી છે એમાં, ઘણી વાર એવું એ નથી કે આપણે બહુ દુઃખ થયું છે, બહુ જ જે આપણે ઇન્ટરનલાઇઝ કરવું પડે છે પેન. આપણે એકલા તમે હોવ ત્યારે તમે કોઈ દિવસ એ સ્થિતિ હજી અહીંયા એવી જ છે કે બીજાને ખોટું લાગતું હોય છે, આપણને ખોટું લાગવાનો હક નથી હોતો. કોઈ પણ આપણને બીટ યોર રિલેટિવ્સ, બીટ યોર લેસ ઓફ ફ્રેન્ડ્સ, એમ જ લાગે કે ભાઈ એક જેનો તમે એકલા છો એટલે મોતાજી છે. જે મને કોઈ અને ડેટ એ મને શોકિંગ આખું લાગે, અમે એટલા સારા કોઈ દિવસ આવો ફેસ નહોતો કર્યો. અને આ જે હતું ને કે ભાઈ તમે એકલા છો એટલે યુ નીડ, વી ડોન્ટ નીડ, એ જે ફિલિંગ હતી ને કે જે મોટાજીની, ને કોઈ દિવસ હું એ રીતે કોઈ દિવસ આમ કર્યું નથી. હું મારે જેટલા મળે અફકોર્સ વોઝ ક્વોલિફાઈડ આખું મારા એમાં ફિલ્ડમાં મારા બધી રીતે. એટલે તમારે એ જે બહુ થિન લાઈન હોય છે તમારા ડિમાર્કેશનની, જ્યારે તમે એકલા હો છો ત્યારે તમે બહુ કમાતા હોવ એ પણ ઇઝ અ બ્લેસિંગ, ઓર એ ન કમાતા હો તો એ તમારે યુ ડોન્ટ નો વેધર ઇટ ઇઝ અ બ્લેસિંગ ઓર. અને એ પછી તમારે નફ્ફટ થઈને જીવવું પડે છે, તમે તમારા ટર્મ્સે જીવવું પડે છે. એમાં મને એ લોકોનું જ એ કહું છું ને, માય પેરેન્ટ્સ હેવ બી માય સર્વાઈવલ કિટ ઇન માય લોનલીનેસ. એટલે એક વખત સર્વાઈવલ કિટ હતું કે ભાઈ કે તમે કઈ રીતે ઘણી વાર હું અસર તમારી ઘરે એવું આ છે ને, એકલા રહેતા હોય ને પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈ પણ હોય,
એમાં તમને તમે તમારા વિશે ના જાણતા હોય એટલે એ લોકો તમારા વિશે જાણતા હોય છે. બિલકુલ. આમાં સ્પેશિયલ ફેસ્ટિવલ્સ આપતા હોય ત્યારે તમને અમે તો બધા બહુ જ મસ્તીથી બધું જોયું છે. આખો એ બધું જે હોય છે એ પેન આખું એ તમારે જી મેમ, લડવાની, ઝઝૂમવાની અને ટકવાની અને એ ખુમારીથી ટકવાની, એ જે બક્ષી બાબુને જે રીતે આ જ ત્રણ શબ્દોથી લગભગ દરેક વ્યક્તિ ઓળખે છે અને તમે પણ એ જ રીતે જીવ્યા છો અને એ સાર્થક પણ કરી રહ્યા છો એટલે ખરેખર બહુ ઉત્તમ વસ્તુ છે. ચોક્કસ ઘણો બધો સંઘર્ષ છે પણ એના વગર તો આજે આપણે કહેવાય કે શુદ્ધ સોનું એ નથી જ મળતું. તો તમે પણ એ રીતે જ જીવી રહ્યા છો તો એ બહુ ખરેખર બહુ ગર્વની વાત છે અમારા બધા માટે પણ. તો મેમ, હવે થોડુંક આપણે એમને લેખન વિશે વાત કરીએ. તો એમણે આટલા બધા પુસ્તકો આપ્યા છે, તેમાંથી તમને ગમેલું સૌથી વધારે પુસ્તક કયું એના વિશે થોડીક વાત કરો. મને તો છે ને એવું છે કે એની જે લખે મને, અમારે એક એવું હતું કે જ્યારે લખી લે રાતના નોવેલ કે કંઈ, ત્યારે હું નાની હતી ત્યારે શું કરે, હું પેલા હું કહું ને કે નડી વાર્તા કહો વાર્તા કહો, તો પછી પેલા એમાંથી સંભળાવ્યો એ સંભળાવે અને કહીએ ને કે સમજીએ ન સમજીએ પણ આમ પેલું કેમ કે આ ભાઈ આ નડીએ લખેલી છે જી આખો. મારે માટે તો કંઈ આમ સ્પેશિયલ એટલે પ્રિય નીકી એ કહી શકાય કે અમે ટ્રાવેલ કરેલું. પછી જે આમાં શોર્ટ સ્ટોરીમાં ગુડ નાઇટ ડેડી, એ તો આમ કહીએ ને લાઈવ આપવું જાણે. બિલકુલ. હા, એ રીતે જી. તો મેમ, આટલા આટલા વર્ષો જતા હવે ક્યાંય તમારા ભંતવ્ય બદલાયા હોય એવું તમને લાગે છે બક્ષી બાબુના લેખન પર? ઘણી જ્યારે સ્ટ્રગલિંગ જે હતું પીરિયડ ત્યારે ઘણી વાર કોઈક વાર મને આમ પેલા કહીએ ને આમ મારો બેડ મોમેન્ટ્સ આમ તમને કે શું કરો આટલું બધું એનો સ્ટ્રગલ કરી કે કમ્ફર્ટેબલી રહ્યા હોય તો બધું થાય. પછી આપણે થાય કે પણ તો એ જે એ કહેતા હતા ને ડેડી કે હું પહેલાંની આંખમાં આંખ નાખીને વાત કરી શકું છું, ગમે જેટલો મોટો માણસ હોય એટલે ગમે જેટલો એ હોય કે મારા માટે કે એ કે આથી એ છે. ત્યારે થતું હતું કે આજે મને બધા તમને જે ઇન્સ્ટન્સીસ મળતા છે રિઝલ્ટના આટલા વર્ષો પછી આટલા વર્ષો, અને હજી મને તો એ લાગે છે કે આફ્ટર ઇન ડેથ હમણાંના દે સ્ટીલ ટેકિંગ એઝ ઇઝ કોમ્પિટિશન. એટલે એ જે પુલ છે કે જે પણ છે, યસ, હમણાં રિસન્ટલી એક કંઈ ફંક્શન હતું ને એમાં કે ના બક્ષી સાહેબની આ કોલમ આમ આમ આમ, મેં કહ્યું ભાઈ હવે 10 વર્ષ થઈ ગયા અમને ઉજવી ગયા ને, તોય તમને હજી એ કોમ્પિટિશન લાગે છે આખું. એટલે એ આપણે કહીએ ને કે એ પુલ જે છે કે હજી જે જનરેશન એ જે પણ જે લેખકો કે જે લોકોને લાગે છે કે યસ આખો બક્ષી સાહેબ જેમ જેમ વંચાતા જાય છે એમ છે એમ એમ યુવાન થતા જાય છે, એટલે એમના પર ભૂલાઈ જવાનો કે વિસરાઈ જવાનો જે અમુક આપણે જે કહેવાય એવો કોઈ ડર મને લાગે છે ત્યાં સુધી રાખવાની જરૂર છે જ નહીં. કારણ કે અત્યારના લેખક ગણો, અત્યારના વાચકો ગણો કે એમના એમની હયાતી વખતના ગણો, એ જે વફાદારી શબ્દ જે બક્ષી બાબુને બહુ પ્રિય હતો એ વાચકોએ વફાદારી નિભાવી છે એટલે બહુ જ ઉત્તમ વાત છે. તો હવે એક બીજો પ્રશ્ન તમને પૂછીશ કે તમારા નામ પાછળ ચંદ્રકાંત બક્ષી નામનું વજન જે તમે અનુભવો છો, તો એ કેવું લાગે છે તમને, શું કઈ જાતની અનુભૂતિ છે અને એવી કોઈ ઘટના જે આની સાથે જોડાયેલી હોય ને તમે અમારી સાથે શેર કરવા માંગશો તો અમને ખૂબ ગમશે. એક
તો છે જ કે બક્ષી તમારી જે એ હોય અટક હોય જે તમે ઘણી વાર તમે કશે ગયા હો અને કહ્યું તો કે બક્ષી એટલે અહીંયા હોય કે પંજાબી છો ના ગુજરાતી પછી કે નાગર છો અને પછી પૂછે કે બક્ષી એટલે તમે એમ કીધું અમે જઈ છે કે અચ્છા ક્યાંના છો એટલે આપણે આપણું વતન કહીએ પાલનપુર એ પછી એ ઘણી વાર આમ જે હોય ને પૂછે તમે કઈ ચંદ્રકાંત બક્ષી લેખન એટલા કઈ સગા છો સરસ અને ફનીએસ્ટ તો એ થયું કે મારો દીકરો નાનો હતો અહીંયા કપડાની દુકાન છે પેલા રેડીમેડ ગાર્મેન્ટ્સની તો હું એ પટેલ લેવા લઈ ને ઉભેલી અને એટલી વારમાં પેલા એક કપલ હતું થયું અને એમ એની ડોટરને પેલું કે ડ્રાઈવ લેતી હતી એટલે પેલા એના પપ્પા કે રીવા તું આમ કર રીવા આમ કર એટલે બધા એક સેકન્ડ તો નથી થઈ ગયો એટલે પછી મારાથી રહેવાયું નહીં મેં એક્સક્યુઝ મી મેં તમારી દીકરી કે હા મારી દીકરી છે વાઈ કાર્ડ પછી મેં એનું નામ રીવા છે કે હા એટલે મેં કીધું યુ નો માય નેમ સોરી ભાઈ એટલે મને આમ કે તમારું નામ કેવી રીતે પડ્યું મેં મારા ફાધરે પાડેલું કે કોણ તમારા કે ફાધર ચંદ્રકાંત બક્ષી એટલે પેલા એ જે લેડી અને એમના હસબન્ડ છે કે બાય ગોડ કે અને એ ડોટરને બોલાવી અને કે તો કે બસ સમય કે હા એ કરો એટલે અમે કે અમે જ્યારે અમારા લગ્ન નક્કી થયા એના વાઈફ કે બસ એમના કે એક જ ફેશન કે બક્ષી સાહેબને વાંચ્યું અમે કે લગ્ન પહેલા નથી કર્યું કે અમારી દીકરીનો કે દીકરો દીકરી આવશે તે નામ રીવા પાડીશ. મેમ એક જે તમે વાત કરી કે યુવાનો પણ જે રીતે બક્ષી બાબુને વાંચી રહ્યા છે અને એમના સંતાનોનું નામ પણ તમારા નામ પરથી પડ્યું છે તો આ જ રીતે હું એક પ્રશ્ન પૂછવા માંગીશ કે તમને શું લાગે છે કે અત્યારે જે વર્તમાન સ્થિતિ છે આપણા સાહિત્યની ગુજરાતી સાહિત્યની તો એમાં શું ફેરફાર થયો છે અથવા બક્ષી સાહેબ જો અત્યારે હોત તો એ શું કહેત આ સ્થિતિ વિશે એના વિશે થોડીક વાત કરો. જો ડેડી હોત હમણાં તો એ કદાચ ક્રિટિસાઇઝ નહીં કરતે. ઓકે. એમનું એક પેલું ટેન્ડન્સી હતી કે ઓલવેઝ કે નવા લેખકોને યુ નો પ્રોત્સાહન આપવું કે એમનું વાંચીને ઘણી વાર એ પોતે ફોન કરતા હતા નવા હોય તો પોતે ફોન કરી અને ઓલવેઝ એમનું એક સિસ્ટમ હતી એડ્રેસ કરવાની કે જય વસાવડા હોય નવા નવા તે વખતે જય બાબુ તમારો આર્ટિકલ બહુ સારો છે કે મેં વાંચ્યો અને યુ નો એ એક ફોન કોલ કદાચ અને કે પણ કદાચ હું હોત તો કદાચ મેં અહીંયા આવું લખ્યું હોત અને નેવર બીંગ કહીએ ને કે ક્રિટિકલ કે તે નથી સારું હતું પણ એ આમ કે કદાચ હું આવી ભૂલ કરું કે તો હું આમ કે અહીંયા અને એ જ રીતે નવા નવા પબ્લિશર્સને પણ કે કોઈ પણ નવા પબ્લિશર આવે તો એને એન્કરેજ કરે એક માણસ છે કે નવ કે હું એ નવો હતો મેં બહુ લાતો ખાધી છે બહુ સ્ટ્રગલ કરી છે એટલે કે એ પાર્ટ જ છે તમારે ખાવી જ પડે પણ કે ઈર્ષાથી હું કોઈ દિવસ કે હું ઈર્ષા કરીશ એટલે કે હું એ જ સ્ટેગ્નન્ટ રહીશ કે મારો સ્ટેજ એ જે મારી જે છે પોઝિશન એ એમાં કંઈ મને કે મારામાં ઇન્સિક્યોરિટી હશે તો જ એ મારે બિલકુલ હા અને કે ઇનફેક્ટ ઇટ ઇઝ ગુડ અને એટ વન સ્ટેજ એમ જ કહેતા અને મારે કોમ્પિટિશન નથી કહેતા આમ યુ આર નોટ મોડેસ્ટ આમ હું કહીએ ને યસ કે કોમ્પિટિશન જ નથી મારે બિલકુલ બિલકુલ કે મારે કોમ્પિટિશન જોઈએ છે પણ મારે કોમ્પિટિશન નથી અને ઓલવેઝ એ હું એ માનું છું એ માનું હું મારા પ્રોફેશનમાં એ નેવર બી મોડેસ્ટ અબાઉટ યોર અચીવમેન્ટ તમે મહેનત કરી છે એને માટે શરમાવવાનું નહીં. ઓકે. આપણે જે એ કરી છે એને આપણે ન કરી હોય બીજાએ કરી હોય તો કેવી રીતે ગયું કરેલું છે.
પણ મોડેસ્ટી અમારું કોઈ અમારું કદાચ મેબી જેનેટિકલી વી આર નોટ મોડેસ્ટ. એ જે એક વન ઓફ ધ આપણે કહીએ ને બહુ જ રિયલી ટ્રબલિંગ ફેઝ આખો એવું અમારા દીકરા કરતા નાની હતી. ફિનેન્શિયલી બહુ જ ખરાબ સ્થિતિ હતી અમારી. અને એ વખતે જે એક આ શોર્ટ સ્ટોરી લખી એને માટે જે સફર કરું એ મારા ફાધરને જોયા છે. એ જે સફર કરતા કે આમ દોડે એમનું ગુજરાત મહારાષ્ટ્રની પોલીસ તમારા એની દરવાજાની બહાર આવીને ઊભી રહે પકડવા માટે કે ભાઈ તમે આ શોર્ટ સ્ટોરી લખી છે એના માટે આખી. અને એ અને એ દેટ વોઝ અ ટાઈમ કે બધા બીજી ભાષાના લેખકોએ સપોર્ટ કરેલો અને આપણી ભાષાના એકે લેખકે સપોર્ટ નહોતો કર્યો. એ જે પેલી એ ડેડીને દર વખતે દુઃખ રહ્યું હતું કે આ ક્રેક મેન્ટાલિટી જે છે ને આપણી કે બધાને નીચા પાડી પાડવાનું બધાને. એ એ વખતે એણે ડિસાઇડ આઈ થિંક એ વખતે એમણે ડિસાઇડ કરેલું કે બસ આઈ વોન્ટ ટુ બી માય ઓન, કે હું જેવું લખી શકીશ એવું લખીશ, મારે કોઈ ગ્રુપની જરૂર નથી કે ભાઈ આ બધા એ પહેલાં ગ્રુપની સમક્ષ આપણે વાંચો, કે મને જે લખતા એવું લખીશ, જે નહીં લખતા એવું મારા વાંચકો મને કહેશે એ લોકો નહીં કહી દઈશું. કે એ દર વખતે કે તને યાદ બાંધશ ને એટલે કે એ મારો છે યાદ બાદશાહ કે જે એક રૂપિયો ખર્ચીને જે મારી કોલમ વાંચે છે ને હું ન્યૂઝપેપર ચેન્જ કરું છું તો એ બીજો માહિતી જાય છે. એટલે એ વન ઓફ ધ રીઝન્સ કે એમણે ડિસાઇડ કર્યું કે આ પેલું આ હર્ડ હિસ્ટ્રી ને એ માનતા જ નહોતા અમે લોકો. એ માનતા કે ઘણી વાર અમે જોકે કરતા હતા એને ગ્રુપનું એટલું છે ને બધા એટલે કે હનીમૂન કરવા બધા ગ્રુપમાં જ જાય કે બધા કે બધી ટૂરે ગ્રુપમાં જાય બધું આમાં ગ્રુપમાં કે બધું જ આખું પેલું ગ્રુપ કરવું બધું. તમે અત્યારે જે વર્તમાન સ્થિતિ છે એને તમે કઈ રીતે જુઓ છો, શું લાગે છે તમને સાહિત્ય ક્ષેત્રે સ્થિતિ? એટલે તો પછી સ્થિતિ એટલે આઈ ડોન્ટ નો, આમાં તો એ કહીએ ને પેલું દરેક ચીજનું પેલો સર્કલ આવતું હોય છે કે એક સ્ટેજ આવે કે આખું પેલો યુ નો વેક્યુમ આવે. તમારે એમાં જો પેલા આઈ ડોન્ટ પીટી ધ રાઇટર્સ, એ તમને ગુજરાતી વાચકોનો લોસ છે કે એમને નથી મળતો. તમે કયા લેખકની ચોપડી આમ લઈને આરામથી ફરો ને આમ વાંચો તમે, એ વાચકોનો અભાવ છે આમ છે કે તમે જે પણ લખે છે એ લોકો જો હું કોઈને એ નથી કરતી કે ભાઈ આ ખરાબ તો કોઈ છે જ નહીં બધા, પણ જે એક આમ થવું જોઈએ ને આમ તમે એટલે તમે રિસર્ચો કરો આ કરો કે ભાઈ આનું આ ચાલે છે આની આ કોલમ એ તમને હવામાનથી ખબર પડે કે આની ચાલે છે કે નથી ચાલતી કે આ વંચાય છે કે નથી વંચાતું. તમારે એ બધું અને તમને આટલી બધી ફેસિલિટીઝ છે આખું મીડિયા છે આ છે આ બધું એ કદાચ હવે વધારે આપણે મને લાગે છે થવું જોઈએ કે આવશે કદાચ. અને આઈ એમ વેરી હોપફુલ છે કોઈ તો ઇન્ડિપેન્ડ અને એક ઇન્ડિપેન્ડન્ટ આપણે કહીએ ને કે આમ પેલું જે પોતાના એક્સપિરિયન્સીસ લખે પોતાના એનાથી લખે આમાં શું થાય છે પેલા બોરોડ એમાંથી લખતા હોય છે પેલા કે એને માટે તમારે હોવા જોઈએ એક્સપિરિયન્સીસ કરવા પડે બધું જ કરવું પડે. એમાં તમે કંઈ આખો વેક્યુમમાં બેસીને તમે ન લખી શકો આખું. અને મૂડ્સમાં હવે અહીંયા મેં હમણાં સાંભળ્યું એટલું કે ભાઈ મારે લખવા માટે કંઈ રિઝોર્ટ પર જવું શું વોટ એવર ધ રિઝોર્ટ
એ લખવા માટે મને ત્યાં ત્યાં બોલાવ્યા છે કે મારું નોવેલ કમ્પ્લીટ નથી. ને આ તો મે બી ઇટ વોઝ આઈ કુડ નોટ ઇમેજિન કે આવું કે કોઈ દિવસે રેડીએ કીધું હોય કે લખવા માટે કે આ લક્ઝરી જમવાનું હોય. મમ્મી કે અંદર ટીચર જમવાનું રેડી સાઈડમાં ખોટી જમી ને પાછું એવું એડ્રેસ કર્યું નોર્મલ રાઇટિંગ ફોન આવે વચ્ચે નોર્મલ રાઇટિંગ વચ્ચે પેલો ઇસ્ત્રીવાળો કપડાં આપવા આવે ને એ હોય એ લઈ લેજો પછી એટલે એવા કેટલમ્સ તો હું જોયા નથી યાર આખો. એટલે જ્યારે સાંભળીએ છીએ બધાનું કે ત્યારે અમારે તો અમારા એ વખતે જ હતું કે અમારા સાહેબ લખે છે એટલે મને સમજ નથી પડતી કે શું આ શું વાત કરે છે. એ રેડી તો ઓલવેઝ કહે ને કે આ તો મારું કે આ છે કે આનાથી તો હું જીવું છું આનાથી કે એને મારા હું એ ન કરી શકું કે મૂળ એમાં કયો મૂળ આવે. મારે તો શું હોય છે કે પરફેક્શનિસ્ટ થવું પડે અને કે પેલો હજામ આપણો પેલો હેરસ્ટાઈલ એ હોય એ ઊંધું ચત્તું કાપે તો કેવું થાય ને સર્જન આપણે ઓપરેશન કરે ને કે અડધું કે ના આપણે એ મૂકી દીધું મેં અડધું તો આમ એ બધું એ ના ચાલે આ બધું યોર પરફેક્શનિસ્ટ એ મોટે વખત આટલી લાઈન તો આટલી જ હોય બિલકુલ. એટલે એને કહેવા એ એમને કહેવાતા હતા એડિટર્સ ડિલાઇટ. એટલે કોઈ એડિટર એમને કહેવું નથી બોલ્યું કે આ એ કે આ લાઈન વધી ગઈ છે કે આ લાઈન ઓછી કે આમ પરફેક્ટ ટાઈમે એટલે પેલો લેવા આવે. કોઈ દિવસ એવું નથી થયું કે પેલું એટલું જે ડેડલાઈન હોય ને પેલા લેવા આવે જે પણ કન્સર્ન ન્યૂઝપેપરમાંથી એનું રહે એકદમ ફાઇન કવરમાં આવે કલર પેન લખેલું ટૂ જે પણ એનું નામ બધું પરફેક્ટ ટેક ક્લિયર કરેલું જરાય પેલું. હમણાં સામે એક લેખકને ઉપર પેલા રૂમમાં બેસાડવા પડે કે ભાઈ લખો ને પછી નીકળો વર્તમાન સ્થિતિ અને બક્ષીબાબુ હતા એ વખતની સ્થિતિનો જે તમે પાતળી ભેદરેખા બતાવી એ ખરેખર વિચારવા જેવા પ્રશ્નો છે એમાં બિલકુલ. અને તો આપણે એ સર્જનકાળ વિશેની વાત કરીએ થોડીક વધારે તો જે જે એ એમનો જે એ સર્જનકાળ ચાલતો હતો એ વખતે શરૂઆતમાં આપની આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નહોતી અને ઇન્ટરનેટને એવા બધા કોઈ ઇન્ફોર્મેશનના એટલા રિસોર્સિસ પણ અવેલેબલ નહોતા અને છતાંય બક્ષીબાબુ હંમેશા પરફેક્ટ રહી શક્યા છે સચોટ રહી શક્યા છે એમના લેખનમાં. તો એના વિશે થોડીક વાત કરો અમને. એક તો એમને જે છે ને મહેનત વાંચન બહુ જ હતું બહુ જ એટલે ભયંકર વાંચન. એટલે ગમે ત્યાંથી રસ્તા આપણે બોમ્બેમાં તો તમને ખ્યાલ હશે કે પેલો રસ્તા પર બધી બુક્સ મળતી હોય ને તમે પૈસા નહોતા તો એમાં મેં બુક્સ લાવતા હતા પ્રેમથી બુક્સ સાથે હજી મેં રાખી છે બધી અને જે રીતે બધું નોટિસ કરે આ બધું વાંચવાના તો આમ જબર આમ કહીએ ને કે એક એક રિસર્ચ ઇવન ટોપિક્સ લાઈક ઇકોનોમિક્સ પોલિટિક્સ બધા પર એવા ઘણા ઇન્ટરનેશનલ મેગેઝિન્સ હતા જે અમે લોકો એફોર્ડ નહોતા કરી શકતો તો એ સબસ્ક્રાઈબ અમે કરતા હતા અને ટીલ ધ આમ આખું બધું વાંચે રાખે એના ફોલ્ડર્સ હતા એક સબ્જેક્ટના ફોલ્ડર એટલે પેલા સ્પેન ને એવા મેગેઝિન આવતા હતા ને તેના પાના કાઢી લે ને પછી જે કવર હોય પેલા ગ્લોસ પેપરના એમાં એ રાખે ને બાંધી રહે જી. એટલે યુ નો એ વખતે ફાઇન એ બધા ના એ કઈ ઇકોનોમિકલી નોટ વાયેબલ અમારે માટે એટલે એ રીતે બધું ને પછી એડ કરતા જાય એમાં અને એને ખબર હોય કે પેલું આમાં આપણે આ ફેક્ટ્સ આ એ છે આની ફેક્ટ્સ આ છે એ જે એનું કન્સર્ન જે પણ નોટ ડિપાર્ટમેન્ટ પણ જે ઇકોનોમિક્સ પર લખવું હતું ફેક્સ લે પછી એ કરે એટલે દર વખતે કહેતા હતા કે તમે યુ કાન્ટ ડિસ્પ્યુટ માય ફેક્સ એની ફેક્સો કોટ થતી હતી બધી અહીંયા આપણે આમાં બધા બધા એમાં પાર્લામેન્ટરી પોલિટિશિયન્સ બધા કોટ કરતા હતા એમાં તો અને આમ અમારે પેલી જગા નથી એટલે આખી ઉપર બધી રાખેલી બુક્સ
સેલ્ફ કરીને તો સીડી રાખેલી, ચડે રાતના એક વાગે ચડે અને કાઢે એક નાની ફેક્ટ માટે. એટલે ઘણી વાર હું એમને કહું એટલે કે વાડે નહીં, એક નાની લોકો શોખે તો કે ના એ ન ચાલે, હું મારા રીડર સાથે દગાબાજી ન કરી શકું. એ જે માણસ છે કે એક રૂપિયો ખર્ચીને મારું એવું એક રૂપિયો હતો કે એ ખર્ચીને કે મારી કે કોલમ આમ ધ્યાનથી વાંચે છે કે એની સાથે તો કોઈ દિવસ દગાબાજી ન થાય. તો અને એ રીતે એને આમ આખું પેશન હતું આખું કે ભાઈ આપણે એક એને અમારે છે ને આમ સેન્સ ઓફ હ્યુમર એમને બહુ બહુ વેરી લાઇવલી, મોસ્ટ ઓફ ટાઈમ્સ પણ સેન્સ ઓફ હ્યુમર ટેરિફિક સેન્સ ઓફ હ્યુમર ને હસવું ને આ ને તે. અને યુનો અમે ઘણી વાર હું થોડો ટોલ હોત ને તો કદાચ મને આમ જ કરીને હું લઈ શકતો. એનો અંગૂઠો છેલ્લે પેલો એ થઈ ગયો, પેલો કહીએ ને આખો આમ વાળે એમને સ્લીપ ડિસ્ક થયેલી, બધું હાર્ટ એટેક બે આવી ગયા મેજર આખા. આપણે વિચારી ના શકીએ કે આવું કે આપણે જીવ કેવી રીતે તો મેમ છેલ્લે હું તમને એટલું પૂછવા માંગીશ કે બક્ષી સાહેબના જીવન પર આપણે જો ફિલ્મ બનાવીએ અને એ તો એવી તમને શું લાગણી થાય જો તમે, અને જો આપણે એ જો એવી મૂવી બને તો કઈ એવી કઈ ઘટનાઓ છે જેને તમે મોટા પડદે જોવા ઈચ્છશો? મેં તો દરેક સ્ટેજમાં કંઈક ને કંઈક આમ કહીએ ને આમ જે હું કહું છું કે દરેક 10 વર્ષે અમારે આખો મેસિવ ચેન્જીસ આવી જાય, જાણે કે એક આખી જિંદગી જ અલગ હતી, કે જે જિંદગી અલગ હતી હવેની જિંદગી અલગ છે. એટલે એ આખું એનીથિંગ આખું એમના કેલકટા ડેઝ, પછી અમારે જે સ્ટ્રગલ ઓફ બોમ્બે, અને સ્ટ્રગલ જ નહીં ઇવન જે બધા જે બધા સારા હેપી મોમેન્ટ્સ આ બધું જે રીતે અમે એન્જોય કર્યું છે આખું એ બધું જ. અને આખી હમણાં હું કહું છું ને જે બક્ષીનામાનું જે એ કરીએ છે એ આખું આમ તમને એક વ્યક્તિ કેવી રીતે આખું જીવી શકે કે આ યુ નો વિથ અ ફેમિલી વિથ અ યુ નો એ રહીને આખું કરી શકે વિધિન ધ પેરામીટર્સ આખું એ દેટ ઇટ્સ એન. હું તો શું એક ડોટરના એનાથી જોઉં છું, પણ એવા કેટલાય હજી હમણાં રાજકોટમાં એમનું રીડર જે ચાલે છે એ લોકો દર મહિને મળે છે, કેટલા કે 400-500 લોકો મળે છે. અને અને આજે પણ તમે કોઈ પણ આર્ટિકલ કોઈ પણ સિચ્યુએશનનું એનો તમને રેલેવન્ટ તમને મળી જ જાય છે, બિલકુલ મળી જ જાય છે. આખું મેં જે મજાથી અમે જીવ્યા, જે મજાથી ફર્યા છે, આખી દુનિયા ફર્યા છે, આખું એ કર્યું છે. મેં પ્રોફેશનલી અમે ઓલવેઝ વી બીન ઓન ધી ઓપોઝિટ સાઈડ. હું ન્યૂઝપેપર્સમાં જ હતી પણ આઈ વોઝ ઓન ધ મેનેજમેન્ટ સાઈડ. ઓકે. એ અમે ઓલવેઝ ઓપોઝિટ ન્યૂઝપેપર્સમાં રહ્યા, બે ન્યૂઝ આખું. અને એક આમ બહુ જ કહીએ ને આમ કરોડોપતિ આવી જિંદગી નહીં જીવ્યા હોય, જે હેપી મોમેન્ટ્સ એટલા આમ કહીએ ને એટલી આમ આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ કે આ એમાં મારા મમ્મી બહુ જ આમ કહીએ ને દિલ. અને મારા મમ્મી પપ્પા બંને
દિલદાર એન્ટરટેન, કોઈને જમવા બોલાવે ક્યાંય. અરે બેસ્ટ ઓફ અમે એ જયારે સીધી સારી બેસ્ટ ઓફ કટલરી, બેસ્ટ ઓફ એ મમ્મી હજી યાદ કરે બધા કે મોટેલા બેન બધા ખવડાવવા પીવડાવવામાં કોઈ દિવસ એ નહીં. એ દિલદારીથી એ જ આખી આમાં અમારે પાલનપુરમાં મારે પેલું અત્તર મળે તમને મારો એ માટીનું એની ખુશબુનું અત્તર એ રાખે પછી કોઈ આવે તો પછી આપે કે અરે આ મારી એનું વતનનું. એને ગુજરાત માટે તો પ્રેમ એટલે ભયંકર આપવો. એ વખતે બાલ ઠાકરે સાથે એમને થયેલો ડિફરન્સીસ શહેરી થયા ત્યારે એ હદ સુધી કે એટલે કોઈ કીધેલું કે અમે તમારા ઘર ડેમેજ કરી દઈશું એટલે ઇટ્સ ઓકે કે અમારે તો હું જે એમાં જઈને હું તો પાછો લખીશ અમારે તે એ નથી. એટલે અગેન્સ્ટ ઓલ એડવર્સ સર્કમસ્ટન્સીસ તમારે કેવી રીતે હું કદાચ સર્વાઈવ કરી ગઈ છું ઇઝ બીકોઝ ઓફ ધેમ. તો આ સર્કમસ્ટન્સીસમાં તમે સર્વાઈવ જ ના કરી શકો આપો. એમના જે આમ કહીએ ને કે આમ બ્લેસિંગ્સ કે આ રીતે તમે સર્વાઈવ કરી શકો આપો અને બધું તમે સમજો બધું એ થાવ. હ્યુમન રિલેશન્સ આર વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. જી મેમ, ખૂબ જ ઉત્તમ અને હૃદયસ્પર્શી માહિતી મળી અને ખરેખર ઘણા અનુભવો સાંભળીને પણ અમને એવું થયું કે આપણે પણ આ જ રીતે જિંદગી જીવી શકીએ બિલકુલ. તો આવી ખુમારી ભરી સંઘર્ષ ભરેલી વાતો આટલી નમ્રતાથી કરવા માટે અને પ્રતિલિપિ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.